केम छे विद्यार्थी मित्रों, शैलेश जोशी ऑनलाइन एजुकेशन में आप सबनुं स्वागत छे। आजना आ वीडियो में आपणे जोवाना छीए धोरण 10 विषय गणित स्वाध्याय 2.3 में प्रश्न नंबर 4। मित्रों, सूचना आपणने आ रीते आपी छे, x^3 - 3x² + x + 2 ने बहुपदी जी ऑफ एक्स वडे भागता भागफल अने शेष बहुपदी अनुक्रमे x - 2 અને -2x + 4 મળે છે, તો જી ઓફ એક્સ મેળવવાનું કહ્યું છે। હવે સૌ પ્રથમ મિત્રો, આપણને જે વસ્તુ આપી છે તેને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો અહીં આપણને ભાજ્ય એટલે કે પી ઓફ એક્સ, ભાજ્ય પી ઓફ એક્સ આપેલું છે x^3 - 3x² + x + 2। આ આપણને ભાજ્ય આપેલું છે, ભાગફળ ક્યુ ઓફ એક્સ આપેલું છે, ભાગફળ જેને આપણે ક્યુ ઓફ એક્સ કહીએ છીએ, ભાગફળ અને શેષ અનુક્રમે x - 2 અને શેષ પણ આપણને આપી દીધી છે આર ઓફ એક્સ, શેષ આપેલી છે -2x + 4। હવે આના ઉપરથી આપણને જી ઓફ એક્સ મેળવવાનું કહ્યું છે, એટલે કે ભાજક જી ઓફ એક્સ શોધવાના છે। તો સૌ પ્રથમ મિત્રો, આપણે જ્યારે ભાગાકારની ક્રિયા કરીએ છીએ ત્યારે આપણે આ રીતે ભાગાકાર કરતા હોઈએ છીએ, સામાન્ય રીતે ભાજ્ય ભાજક અહીં આવે છે, ભાગફળ અને નીચે જે વધે તેને આપણે શેષ કહીએ છીએ। હવે આના પરથી જો આપણે એક સૂત્ર બનાવવું હોય તો સૂત્ર આપણે આ રીતે બનાવી શકીએ, ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ ઇઝ ઇક્વલ ટુ આપણને ભાજ્ય મળે। ભાજ્ય કેવી રીતે મળશે? ભાજક અને ભાગફળનો ગુણાકાર અને એની અંદર આપણે શેષ ઉમેરવાની રહેશે, એટલે પી ઓફ એક્સ ભાજ્ય આપણું કેવી રીતે બને છે? ભાજક ગુણ્યા ભાગફળ એટલે કે જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ અને તેની અંદર આપણે આર ઓફ એક્સ ઉમેરવાનો રહે છે। હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો પી ઓફ એક્સ આપણી પાસે છે x^3 - 3x² + x + 2। ત્યારબાદ જી ઓફ એક્સ આપણે મેળવવાનો છે ગુણ્યા ક્યુ ઓફ એક્સ આપણને આપેલો છે x - 2 વત્તા આર ઓફ એક્સ પણ આપી દીધો છે -2x + 4। હવે સૌ પ્રથમ આપણે સાદું રૂપ આપી દઈએ તો x^3 વાળું પદ એમનેમ રહેશે, x^3 - 3x² + x + 2। હવે જુઓ મિત્રો, જે 2x + 4 છે અહીં સરવાળામાં છે, તેને આપણે બરાબરની આ બાજુ લઈ લઈએ એટલે બાદબાકી થાય માઇનસ, હજુ આપણે કાઉન્સ છોડતા નથી, 2x + 4 ઇઝ ઇક્વલ ટુ gx * x - 2। હવે અહીં આપણે કાઉન્સ છોડીએ તો આ રીતે આપણું સાદુરૂપ થશે,
x ની 3 માઈનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2 કૌંસની બહાર માઈનસ નું ચિહ્ન છે અને કૌંસ છોડીએ એટલે બધાની નિશાની બદલાશે પ્લસ 2x માઈનસ 4 બરાબર g ઓફ x કૌંસમાં x માઈનસ 2 હવે x ની 3 ઘાત વાળું બીજું કોઈ પદ નથી તો x ની 3 ઘાત માઈનસ વર્ગ વાળું પણ આપણી પાસે બીજું કોઈ પદ નથી 3x નો વર્ગ x વાળું પદ જોઈએ તો x વત્તા 2x એટલે એ થઈ જાય આપણી પાસે 3x અને અચળ પદ જોઈએ તો 2 માઈનસ 4 એટલે થઈ જાય માઈનસ 2 બરાબર g ઓફ x કૌંસમાં x માઈનસ 2 હવે જો આપણે g ઓફ x મેળવવા હોય તો x માઈનસ 2 જે અહીં ગુણાકારમાં છે એને આપણે આ બાજુ ભાગાકારમાં લઈ લઈએ તો આ રીતે લખી શકાય g ઓફ x બરાબર x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ પ્લસ 3x માઈનસ 2 ભાગ્યા x માઈનસ 2 તો ટૂંકમાં હવે આપણે x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ પ્લસ 3x માઈનસ 2 ને x માઈનસ 2 વડે ભાગાકાર કરવાનો રહેશે તો કરીએ ભાગાકાર x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ પ્લસ 3x માઈનસ 2 એને x માઈનસ 2 વડે આપણે ભાગીએ તો x ની 3 ઘાત ભાગ્યા x એટલે x ના વર્ગ વડે ભાગ ચાલશે તો x નો વર્ગ હવે x ના વર્ગનો અહીં આપણે ગુણાકાર કરીએ તો x ની 3 ઘાત x નો વર્ગ ગુણ્યા માઈનસ 2 એટલે માઈનસ 2x નો વર્ગ માઈનસ અને પ્લસ પ્રથમ પદ કેન્સલ થશે ત્યાર પછી 3x નો વર્ગ અને પ્લસ 2x નો વર્ગ એટલે બાદબાકી થશે 3 માંથી 2 જાય એટલે વધશે માઈનસ x નો વર્ગ ચિહ્ન આવશે મોટી સંખ્યાનું ત્યારબાદ પ્લસ 3x માઈનસ 2 હવે માઈનસ x ના વર્ગને x વડે ભાગીએ એટલે વધે માઈનસ x તો માઈનસ x વડે ભાગાકાર કરીએ માઈનસ x ગુણ્યા x એટલે માઈનસ x નો વર્ગ અને માઈનસ x ગુણ્યા માઈનસ 2 એટલે પ્લસ 2x થઈ જશે બાદબાકીનું ચિહ્ન પ્લસ અને માઈનસ પ્રથમ પદ કેન્સલ થશે 3x માંથી 2x જાય એટલે વધે માત્ર x માઈનસ 2 હવે x માઈનસ 2 માં x ને ફરી પાછા x વડે ભાગાકાર કરીએ એટલે 1 વડે ભાગ ચાલશે 1 નો ગુણાકાર કરીએ તો x માઈનસ 2 એકા 2 બાદબાકીનું ચિહ્ન નિશાની બદલી નાખીએ એટલે તમે જોઈ શકો છો બંને પદ કેન્સલ થશે અને શેષ વધે છે 0 તો આપણને g ઓફ x g ઓફ x મળે છે x નો વર્ગ માઈનસ x પ્લસ 1 આ રીતે આપણા દાખલાનો જવાબ આવશે વિડીયોમાં આપને સમજ પડી હશે ગણતરીનો કોઈ પણ પ્રશ્ન આપ કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો વિડીયો અંગે પણ આપની કોમેન્ટ ચોક્કસ જણાવજો વિડીયોને શેર અને લાઇક ચોક્કસ કરતા જ હશો આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં જોશું ત્યાં સુધી રજા આપશો અસ્તુ જય હિન્દ